કેમ છો બધા? અને બધાને જય શ્રી કૃષ્ણ. અને આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગે છે 9:30. ને અત્યારે તો હું ટીવી જોતો હતો, તો હવે આજે છે મારે વિજ્ઞાનની ટેસ્ટ, તો એનું વાંચવાનું છે. કાલે તો સાંજે વાંચ્યું હતું, પણ વિજ્ઞાન તો મને કહું તો સહેલો જ લાગે, એટલે એ કંઈ વાંધો નથી. એમ પાઠ જે પૂછાય એમાંથી પહેલો પાઠ તો ફૂલ આવડે, બીજો આવડે, પણ 25% જેટલું એમાં પ્રશ્ન એક બે એવા છે કે જે ન આવડે, એટલે એ તો હું કવર કરી લઈશ. તો હાલો હવે ફટાફટ હું પાછા બેસી જાઉં. અત્યારનો મોસમ એવો છે કે તડકો છે, ઝાકલા જેવું જરાય નથી. બ્રાઇટનેસ થોડીક વધારે લો એટલે મને દેખાય ક્લિયર. તો જો ગિરનાર લગભગ હા દેખાય જ છે. આ ગિરનાર નથી, આમ ગિરનાર તો આમ છે, પણ આ આડું આવી જાય. આઈ થિંક જોઈએ તો અમારા મેદાનમાં જે પાણી હતું એ બધું બાષ્પીભવન થઈ ગયું. વિજ્ઞાનનો શબ્દ બાષ્પીભવન, એટલે કે જમીનમાં હોઈ ગયું ને આમ ઉડી ગયું વરાળને સ્વરૂપે, એમ બીજું કંઈ નહીં. તે ન સમજાતું એ હોઈ ગયું, ઉડી ગયું એમ. તો અત્યારે મોસમ તો સારો જ છે, ઢાકલા જેવું તો નથી. અમુક અમુક વાદળા એક બે જે કાળા છે, જો આમ દેખાતો હોય તો આ કાળું છે, આ એટલું આખું કાળું વાદળું છે. પછી ત્યાં મોઈ જા છે, આ અમારું ઉપરનું એક કાળું વાદળું છે, એવું બધું તો ચાલ્યા રાખે. ના રે અમારા લાલા ભગવાન, તો એને હમણાં વાઘા બદલે એવા હતા, તો કંઈક આવા લાગ્યા. તો અત્યારે વાગ્યા છે 12, ને મને અત્યારે બહુ ચીસે કંટાળો આવે. ટીવી જોતો હતો, ટીવી જોવામાં કંટાળો આવે. ઠેરીથી રમતો હતો, તમને બતાવું, હું ઠેરીથી રમતો હતો ને ટીવી ને બધું. જો આ ટીવી ચાલુ છે અને અહીંયા હું ઠેરીથી રમતો હતો, તો એમાં મને બહુ કંટાળો આવે. તો મમ્મીને હું કહીએ ને કહું કે અમારા બાજુવાળા માસી છે, તો ત્યાં હાલ બેસવા આપણે જાય. તો મમ્મી કહે કે નહીં નહીં નહીં, હું સવારે 8:30 વાગ્યાનો કહું કે હાલ બેસું, અત્યારે વાગે છે 12, એટલે 12 અતિશય કંટાળો આવે. કારણ કે આજે છે રજા, ચોથી શનિવાર છે, એટલે મને અત્યારે બહુ આવે છે કંટાળો. ને એક છોકરો મારા ભેગો હું રમવાનું કહેતો હતો મમ્મીને કે હું રમવા જાઉં, તો એ મમ્મી કહે કે એ છોકરો અત્યારે સવારે ભણવા ગયો છે. તો એ તો સવારે ભણવા ગયો નહોતો, તો પછી અત્યારે હું બાજુવાળા માસીની આવું એટલો પછી ગયો હતો મમ્મીનો ફોન લઈને. પછી મેં ઇન્સ્ટામાં કરી રીલ અપલોડ, એટલે કંઈક 2-3 કરી લગભગ. પછી હું આવ્યો ઘરે, પછી મેં કીધું મમ્મીને કે હું મમ્મી જાઉં હવે રમવા, એટલે ઠેરી જ રમવા જાવી હતી. પછી મેં કીધું હું કહું મમ્મી હવે હું જાઉં રમવા, તો મમ્મી કહે કે એ તો ગયો ભણવા. પછી મને બહુ ગુસ્સો આવ્યો, ખીચડી. પછી એનો કંટાળો આવે, એને શું કરવું? એવું કંઈ નથી પડ્યું કે બનાવું, હું કંઈ કરવું. હાલો, તો જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. અને આજે 1 વાગી ગયો અત્યારે, ને મારે જવું એટની સ્કૂલે, મીટિંગ છે તી, પેરેન્ટ્સ મીટિંગ હોય, બધાના વાલીને આવે. અને તો રોલ નંબર વાઇઝ હોય, એટલે 1-2 અંદર જવાનું છે. 1-9 નંબર છે ને, એટલે 1-2 વાગ્યાની અંદર મારે જવાનું. તો આની પહેલાંની 2-3 મીટિંગમાં તો હું નહોતી પૂગી, આજ નવરી થઈ ગઈ, તો મેં કીધું જઈ આવું. આ ચોથો શનિવાર છે ને, તો હેતના જ રજા હોય. હેતભાઈના જે એકલો થઈ ગયો, કોઈ રમવાવાળા છે નહીં. હેતની સ્કૂલમાં રજા હોય ચોથા શનિવારની, બીજી બધી સ્કૂલોમાં ન હોય, એટલે આજ ભાઈ એકલા એકલા મૂંઝાઈ ગયા. ને એવું હવારનું ઓલું કરે. હા હેતભાઈ બોલો. કેમ આજ મોટું અવળુકડું જ છે, નાનું એવું મૂળ નથી, એટલે કા મૂળ નથી ખાલી?
રમવા વાળા દોસ્તારો કોઈ નથી એવું કઈ ન હોય આપણે તો નથી તો નથી તો ટીવી જો ટીવીમાં કંટાળો જો ટીવીમાં તને કંટાળો આવે તને ફોનમાં કંટાળો આવે તો રમવા વાળા ન હોય તો મારે ક્યાંથી લઈ આવવા પછી ક્યારેક જા એમાં શું રમે ત્યાં ફ્રીજ ખોલીને રમવાની વસ્તુ છે હાલ તો તારે સ્કૂલે આવવું કે હાલ તો કપડાં બદલાવી લે એમાં દેવું પડે તો જાઉં અને એટની સ્કૂલનો બહારથી વિડીયો ઉતારી અંદર તો એલાવ ન હોય અંદરથી તો ન ઉતારવા દે એટલે બહારનો વિડીયો ઉતારીને થોડીક ક્લિપ લઈ આવું મૂકીએ સામાં તો સ્કૂલે પહોંચી ગઈ અને સ્કૂલનો બસ આ રીતનું કંઈક છે છે એતની સ્કૂલ એતામાં ચોથા માળે હોય એને ક્લાસ ચોથા માળે છે એતનો અને સામે છે બાલવાટિકા ત્યાં નાના છોકરાઓનું છે આ સફેદ કલરનું છે એ અને આ બધી છે સ્કૂલ છ ને હું ગયો તો રમવા તો ઘરે આવી ગયો ને મમ્મી અત્યારે અહીંયા પારસી કરે ને પપ્પા અહીંયા બેઠા ચાલો જે મમ્મી પાસે સ્કૂલનું જાણીએ તો મમ્મી શું કીધું સ્કૂલે પપ્પાને કે તું રમી આવ્યો હા ફ્રેશ થઈ ગયો હા ફ્રેશ થઈ ગયો ને ભગવાન નો કંટાળો આવતો તો હા હવે ફ્રેશ હા હવે તો પપ્પાને કે હાલ સ્કૂલ નો તો આજે સ્કૂલે મીટિંગ હતી મીટિંગ માંથી તો પોણા બે વાગે આવતા રહ્યા હતા બહુ તડકો હતો અને જમવાનું બાકી હતું ગયા તો અહીંયા ભૂખ નહોતી રસોઈ તો થઈ ગઈ હતી પણ ભૂખ નહોતી એટલે નહોતા જમવા મોડો નાસ્તો કર્યો હતો એટલે પછી આવી જમવા ને જમીને પછી હુઈ ગઈ પેરેન્ટ્સ મીટિંગમાં તો સારું જ કે દર વખતે સારું જ હોય કંઈ કમ્પ્લેન તો હોય નહીં આજુ વખતે એક મેડમે કીધું કે એક ભાઈ વાતું બહુ કરે બાકી વાતરો તો શેષ આટલું તો કરવી જ પડે ને ઘડી 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 બાકી કાંઈ એટલે કાંઈ કે કમ્પ્લેન નથી હોમવર્ક કમ્પ્લીટ હોય સ્વા બુક બધું જે લખવાનું હોય કમ્પ્લીટ ટાઈમસર બધું જ હોય એક અક્ષર થોડાથી કે ગબડ ગોટાળા કરે એ કે તો ગાંધી બાપુ જેવો અક્ષર સહી ના બુક લઈને બુક લે એટલે કે થોડા ખરખા કરે ને તો વાંધો ન આવે બાકી બધું રેડી જ છે એ કે આવડે એ બધું એ કે સારું ઇમ્પ્રુવમેન્ટ છે ને સારું એવું સારું એ એક વાત જ કરે બાકી તો એ કે તેને કઈ કેવું જ ન પડે બધાયમાં પછી ના ટ્યુશન ના મેમ છે એ પણ એ સ્કૂલ માં જ છે ટીચર ઈ મે એને મળી બે ઈ એ કેતા તા કે તો બહુ એ કે સારું સરસ કે કરે એ કે હવે કે થોડો વાતું બંધ કર દે ને ટ્યુશન ના મેમે એ જ ફરિયાદ કરી કે વાતું કરે
ચંચળ માઇન્ડ છે, હું સ્થિર ક્યાંય નથી બેહી આવતો. બાકી કોઈ જાતની કોઈએ ફરિયાદ નથી કરી, બધાએ એ જ કીધું કે સરસ હોશિયાર, અને બધા એમાં એવું છે કે એવું નથી કે ખાલી ભણવું જ, બીજી બધી એક્ટિવિટી બધી માઈ કે એનું ધ્યાન સારું છે. એક વાત તો થોડી બંધ કરી દેવી એટલે રેડી જ છે મેડમ, એમ કીધું બે મેમ, એમ કીધું ટ્યુશન ના ને સ્કૂલ ના. સાંભળી લેજો ને, બહુ ખીજાતા હોય. ખીજાવવું તો પડે ને, થોડાક ઇમ્પ્રુવમેન્ટ માટે ખીજાવવું પડે, ખીજાય નહીં તો ઇમ્પ્રુવમેન્ટ ન આવે. જ્યારે મમ્મી પપ્પાએ જે ડિસ્કશન કર્યું, એટલે પપ્પા મમ્મી એમ કંઈક ખીજાતા હોય, એમ કંઈક બહુ ખીજાય, એટલે તો બસ મમ્મી પપ્પા ખીજાતા હોય તો મારા માટે જ કહેતા હોય, પછી કંઈક દુખ લાગી જાય તો પછી છેલ્લે પછી એમ થાય કે તો પછી મારા માટે જ બધું કરતા હોય. તો આજના વિડીયોમાં એટલું જ, મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.